नमस्कार, હું છું માનસી સોની। આજે છે સપ્તાહનો પ્રથમ દિવસ સોમવાર અને તમે જોઈ રહ્યા છો મની નાઈનો ખાસ પ્રોગ્રામ મની ટાઈમ, જેમાં જાણવા મળશે તમારા કિસ્સા અને તમારી જિંદગી સાથે જોડાયેલી મહત્વની ખબર। આજે અમારી પાસે છે LIC ના શેરની અને ધૂમ મચાવી રહેલા IPO ની ખબર। અમારી પાસે મોંઘવારીના પણ સમાચાર છે અને વધુ વ્યાજ કમાવવાના પણ સમાચાર છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલા જોઈએ મોંઘવારીની ખબર। મોંઘવારીના મોર્ચે રાહત મળી છે। સોમવારે સવારે જથ્થાબંધ મોંઘવારીના અને સાંજે રિટેલ મોંઘવારીના આંકડા જાહેર થયા। ઓક્ટોબરમાં હોલસેલ ઇન્ફ્લેશન 8.39% નોંધાયો છે, જે સપ્ટેમ્બરમાં 10.70% અને ગયા વર્ષના ઓક્ટોબરમાં 13.83% હતો। છેલ્લા 1.5 વર્ષથી જથ્થાબંધ ફુગાવો 10% ઉપર રહેતો હતો, પરંતુ આખરે તે 10% નીચે પહોંચી ગયો છે। હવે વાત કરીએ રિટેલ ફુગાવાની। ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારીનો દર પણ ઘટીને 6.77% નોંધાયો છે, જે સપ્ટેમ્બરમાં 7.41% હતો। જો કે રિઝર્વ બેંકે નક્કી કરેલા મહત્તમ 6% દર કરતા તે હજુ પણ વધારે છે। સતત 10 મહિનાથી રિટેલ મોંઘવારીનો દર 2%થી 6%ની રેન્જની બહાર છે, જેથી રિઝર્વ બેંક સામે સવાલ ઉભા થયા છે અને મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ જવા બદલ તેણે સરકાર સમક્ષ હાજર થવાનો પણ વારો આવ્યો છે। સરકારી આંકડામાં તો મોંઘવારી ઘટી છે, પરંતુ રિઝર્વ બેંક વ્યાજ વધારવાની સાયકલ યથાવત ધોરણે ચાલુ રાખશે, કારણ કે વાસ્તવિક જીવનમાં મોંઘવારી હજુ પણ અસહ્ય છે। LIC ના શેરહોલ્ડર્સના ચહેરા પર લાંબા સમય બાદ ખુશી જોવા મળી। શેર બજારમાં પ્રવેશતા પહેલા LIC એ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો, પરંતુ લિસ્ટિંગ બાદ તેનો ભાવ 50% પણ નીચે જતો રહ્યો હતો। પરંતુ સોમવારે ભારતની સૌથી મોટી જીવન વીમા કંપનીનો શેર 10% જેટલો વધી ગયો અને નિરાશ રોકાણકારો હરખાઈ ગયા। કંપનીએ ગયા સપ્તાહે જાહેર કરેલા સારા નાણાકીય પરિણામને પગલે તેના કાઉન્ટરમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે। સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીની નેટ ઇન્કમમાં અનેક ગણી વૃદ્ધિ થવાથી કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત હોવાનો વિશ્વાસ વધ્યો છે। પ્રીમિયમ ઇન્કમ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમમાં મજબૂત વૃદ્ધિ થવાથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં LIC ની નેટ ઇન્કમ 16,000 કરોડ રૂપિયા થઈ હતી, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ પર થયેલા નફાનો આંકડો 6,800 કરોડ રૂપિયાએ પહોંચ્યો હતો। આમ સારા રિઝલ્ટને પગલે સોમવારે બજાર ખુલતાની સાથે જ LIC નો શેર 6% વધી ગયો હતો। દિવસના અંતે શેર 9% પ્લસ સાથે 665 રૂપિયાએ બંધ રહ્યો હતો। આ ખબર છે બોન્ડ માર્કેટની। ક્રેડિટ રેટિંગ એજન્સી ઇકરાએ જણાવ્યું છે કે કોર્પોરેટ બોન્ડના રોકાણકારો ચાલુ નાણાકીય વર્ષે ફાયદામાં રહેશે। બોન્ડના કૂપન રેટ ઊંચા જળવાઈ રહેવાથી રોકાણકારોને ઊંચી ઈલ્ડ મળવાની શક્યતા છે। ઇકરાને અંદાજ છે કે શોર્ટ ટર્મમાં 10 વર્ષીય ગવર્મેન્ટ સિક્યોરિટીઝની યીલ્ડ 7.7% આસપાસ જળવાઈ રહેશે, જ્યારે લોંગ ટર્મમાં રોકાણકારોને 7.3 થી લઈને 7.7% રેન્જમાં યીલ્ડ મળવાની અપેક્ષા છે। ઇકરાએ એમ પણ જણાવ્યું છે કે ડિસેમ્બરમાં મળનારી બેઠકમાં રિઝર્વ બેંક રેપો રેટમાં 0.25%થી 0.35%નો વધારો કરી શકે છે। ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અંગે ઇકરાએ જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ગયા વર્ષ કરતા ઓછું વેચાણ કરશે। આ ખબર છે IPO ની। રુસ્તમજી બ્રાન્ડ હેઠળ પ્રોપર્ટી બિઝનેસમાં સંકળાયેલી કંપની કિસ્ટોન રિયલ્ટરનો IPO સોમવારે ખુલી ગયો છે, જેમાં સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 16 નવેમ્બર છે। ચાલુ વર્ષે રિયલ એસ્ટેટ સેક્ટરની આ પહેલી કંપનીનો IPO આવ્યો છે। કંપનીના IPO નું કદ 635 કરોડ રૂપિયા છે, જેમાંથી 560 કરોડ રૂપિયાના ફ્રેશ શેર ઇશ્યુ થશે, જ્યારે બાકીના પૈસા પ્રમોટર્સના 75 કરોડ શેર વેચીને ભેગા કરવાની યોજના છે। કંપનીએ 514 થી 541 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। આ ઉપરાંત સોમવારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની કેનિસ ટેકનોલોજીના IPO નો છેલ્લો દિવસ હતો અને અંતિમ દિવસે તે 22 ગણો ભરાયો હતો। રિટેલ કોટા 2.5 ગણો, જ્યારે કર્મચારીઓનો કોટા 7 ગણો ભરાયો હતો। કંપનીએ 559 થી 587ના પ્રાઇસ બેન્ડમાં શેર ઓફર કર્યા છે। ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સની કેટેગરીમાં 65 ગણી બીડ મળી હતી। ગ્રે માર્કેટમાં તેના શેર પર 115 રૂપિયાનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે। આ ખબર છે ડેટ મ્યુચ્યુઅલ ફંડની। જો ફિક્સ્ડ ઇન્કમ સાધનમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો માર્કેટમાં નવા વિકલ્પ આવી ગયા છે। IDFC મ્યુચ્યુઅલ ફંડે 2 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા છે, જેના નામ છે IDFC ક્રિસિલ IBX 90:10 SDL પ્લસ ગિલ્ટ નવેમ્બર 2026 ઇન્ડેક્સ ફંડ અને IDFC ક્રિસિલ IBX 90:10 SDL પ્લસ ગિલ્ટ એપ્રિલ 2032 ઇન્ડેક્સ ફંડ। આ બંને NFO 14 નવેમ્બરે ખુલ્યા છે। 2026માં પાકતા ફંડમાં સબસ્ક્રિપ્શનની છેલ્લી તારીખ 16 નવેમ્બર છે, જ્યારે 2032માં પાકતા ફંડની છેલ્લી તારીખ 28 નવેમ્બર છે। તમે મિનિમમ 5,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો। આ બંને ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ છે, જે રાજ્ય સરકારો દ્વારા ઇશ્યુ થતા બોન્ડમાં રોકાણ કરશે, એટલે તેમાં જોખમ ઘણું ઓછું છે।
जो तमारी पासे स्मार्टफोन के इंटरनेट ना होय तो पण तमे इलेक्ट्रिसिटी बिल नी ऑनलाइन चुकवणी करी शकशो। नेशनल पेमेंट्स कॉर्पोरेशन ऑफ इंडिया इलेक्ट्रिसिटी बिल पेमेंट सर्विस 123 पे शुरू करी छे। आ सर्विस नो उपयोग करीने तमे फीचर फोन द्वारा अने इंटरनेट कनेक्टिविटी विना पण बिल भरी शकशो। तमारे 123 पे सर्विस ना 3 नंबर माथी कोई पण एक नंबर डायल करवानो रहेशे। त्यारबाद तमारा इलेक्ट्रिसिटी बोर्ड नु नाम बोलवाथी आगळनी कार्यवाही करी शकशो अने यूपीआई पिन नंबर नाखशो एटले बिल ना पैसा तमारा खातामांथी कपाई जशे। एनसीपीआई नी वेबसाइट मुजब यूपीआई 123 पे फीचर फोन यूजर्स माटे एक इंस्टंट पेमेंट सिस्टम छे जे यूनिफाइड पेमेंट्स इंटरफेस पेमेंट सर्विस नो उपयोग करी शके छे। छेल्ली खबर छे फिक्स डिपोजिट नी। जो परंपरागत रोकाण साधनों मां इन्वेस्टमेंट करवानी इच्छा होय तो आ न्यूज तमारा कामना छे। खानगी सेक्टर ने धिराण करता कोटक महिंद्रा बैंके तेनी फिक्स डिपोजिट ना रेट मां सोमवार थी फेरफार कर्या छे। हवे आ बैंक ना ग्राहकों ने 23 महीना नी एफडी पर 6.50% इंटरेस्ट रेट ना आधारे व्याज मळी शकशे। जो तमे एक वर्ष नी डिपोजिट करावशो तो बैंक तमने 6.25% इंटरेस्ट रेट चुकवशे। बैंक रेग्युलर सिटीजन नी तुलनाए सीनियर सिटीजन ने 0.50% वधु व्याज ऑफर करे छे। तो आ हती आजनी महत्वनी खबर। आवी ज रसप्रद अने माहितीथी भरपूर खबर जाणवा माटे જોતા રહો મની ટાઈમ, કારણ કે મની ટાઈમ માં મળશે એ તમામ ખબર જેની પડે છે તમારા ખિસ્સા પર સીધી અસર।